मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। सब्जेक्ट स्टैंडर्ड सिक्स, सब्जेक्ट साइंस एंड चैप्टर तरह रेसाथी कापड़ सुधी, तेनी अंदर दीकड़ाओ आपणे प्रस्तावना जोई गया। हवे जोवानुं छे कापड़मां विविधता, एटले के कापड़नी अंदर એટલે કે વિવિધ પ્રકારના જે કાપડો આવે છે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે। નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો, એટલે કે તમારી નજીક જે દરજી રહે છે પ્રવૃત્તિ એક આપણે કરીએ। તો દીકરાઓ, તમારી નજીકમાં જે દરજી કે કોઈ પણ ટેલર હોય કે કોઈ કપડાં સીવતા હોય તો તેની દરજીની દુકાનને તમારે મુલાકાત, એટલે કે તેની દુકાને તમારે તેને મળવા જવાનું છે। સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો, એટલે કે તેને એની મુલાકાત લો, એટલે કે તમારે નજીકમાં જે દરજીની દુકાન છે અથવા તો ટેલર છે અથવા તો કોઈ પણ જગ્યાએ સીવતા હોય, સિલાઈ કામ કરતા હોય તો તેમની પાસે તમારે જવાનું છે અને તેની પાસે જે વધેલા કાપડના જે ટુકડાઓ છે તે તમારે શું કરવાના, દીકરાઓ, ભેગા કરવાના છે। સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો, એટલે કે સ્પર્શ કરી, એટલે કે તમે બધા જ કાપડના ટુકડાને અડકીને શું કરવાનું છે, તે કાપડનો અનુભવ કરવાનો છે, એટલે કે આ કાપડ કેવું છે તે વિશે તમારે જોવાનું છે। દીકરાઓ, હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશન, ઊન કે સિન્થેટિક એવું નામ આપો, એટલે કે દરજીની મદદથી, એટલે કે દરજી દ્વારા તમારે શું કરવાનું છે, કેટલાક જે તમે ટુકડાઓ ભેગા કર્યા છે તે ટુકડાઓની તમારે ઓળખ, કાપડની ઓળખ મેળવવાની છે કે કયું સુતરાઉ છે દીકરાઓ, કયું રેશમ છે, કયું ઊનનું છે અથવા તો કયું સિન્થેટિકનું છે। તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે, એટલે કે તમને પછી ત્યારબાદ તમને નવાઈ લાગશે કે આ કાપડ અલગ અલગ કાપડ છે એ શેનાથી બનતા હશે। જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે, એટલે કે જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તમને કાપડ કેવું દેખાય છે, એકદમ સળંગ ટુકડા જેવું દેખાય છે। હવે તેને નજીકથી જુઓ, તમે શું નોંધ્યું, હવે તમે એને નજીકથી જુઓ તો તમને શું દેખાય છે, તો તેના વિશે આપણે જોવાનું છે। હવે દીકરાઓ, આપણે પ્રવૃત્તિ બેની અંદર જોઈએ દીકરાઓ, તો પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો, એટલે કે પ્રવૃત્તિ એકની અંદર તમે જોયું કે દરજીની દુકાને જઈને તમે દરજી પાસેથી અમુક એવા કાપડના ટુકડાઓ લઈ આવ્યા જેમાં સુતરાઉ હતું, ઊન હતું, સિન્થેટિક હતું, રેશમ હતું, આ બધા તમે કાપડ જે ભેગા કર્યા હતા એમાંનું એક કાપડ સુતરાઉ કાપડ તમારે લેવાનું છે। હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરણ કે તાતણાને ખેંચીને બહાર કાઢો, એટલે કે તેના કોઈ એક છેડેથી, એટલે કે તેના એક છેડો છે તેની તેને છેડે તમને જે છૂટો દોરો દેખાય છે તે તાતણાને તમારે શું કરવાનું છે દીકરાઓ, ખેંચીને બહાર કાઢવાનો છે। દર્શાવ્યા જો કોઈ છૂટો દોરો તાતણાનો દેખાય, જો દીકરાઓ, અહીંયા તમને પ્રવૃત્તિ 3.1 આકૃતિ 3.3 કાપડમાંથી એક દોરો ખેંચતી આકૃતિ બતાવવામાં આવી છે। જોઈ દીકરાઓ, આકૃતિ 3.3ની અંદર તો તેની અંદર સુતરાઉ કાપડ લીધું છે, પછી જે દોરો બહાર દેખાય છે તે દોરાને શું કરે છે, ખેંચે છે। જો કોઈ છૂટો દોરો તાતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો, એટલે કે જો કોઈ છૂટો દોરો કે તાતણો તમને કાપડની અંદર ના દેખાય તો તમારે શું કરવાનું છે, પિન દ્વારા અથવા તો સોય દ્વારા તમારે હળવેથી, એટલે કે હળવા હાથે તેને ખેંચવાનું છે। આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે, એટલે કે આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે શું કરવાનું, ગોઠવણી કરવામાં આવે તો કાપડ બને છે। આ દોરા શાના બનેલા હોય છે તો તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે કે આજે આપણે દોરા ખેંચી નાખીએ, કાપડના ટુકડામાંથી દોરા ખેંચીએ એટલે કાપડ કેવું થઈ જાય, એકદમ વિખાઈ જાય, તો આપણે એના પરથી તારણ કાઢી શકીએ કે જે કાપડ છે તે દોરાઓના ગોઠવણથી બનેલું છે, પણ તે દોરા શેના બનેલા છે તે પ્રશ્ન ઊભો થાય છે, તો તે દોરા શેના બનેલા છે, સુતરાઉ રેસાથી બનેલા હોય છે। હવે દીકરાઓ, આપણે અહીંયા
કયો ટોપિક છે? કાપડની વિવિધતા. કાપડમાં વિવિધતા છે તે આપણે જોઈ ગયા. પ્રવૃત્તિ એક અને પ્રવૃત્તિ બે જોઈ. દીકરાઓ, આમ તો પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની હોય. તમારે ઘરે દરજી પાસેથી કાપડનો ટુકડો લઈ અને તમારે ઘરે જ તેને પ્રવૃત્તિ કરવાની છે. પણ આ તોય તે તમને મેં થોડુંક સમજાવી દીધું છે. તો અહીંયા તમારે કાપડની વિવિધતા છે તે ટોપિક પૂર્ણ થાય છે. હવે તમને હું હોમવર્ક આપું તો આઈડિયલની સ્વાપોથીની અંદર ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધી, તેમાં તમારી જે કાપડની જે વિવિધતા છે તેના સવાલ જવાબ જેટલા આવે છે તે સવાલ જવાબ તમારે પૂરવાના છે. હવે ત્યારબાદ દીકરાઓ, રેસાઓ કયા, રેસા વિશે આપણે જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું અને જોઈશું. થેન્ક યુ દીકરાઓ.